वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ બીજું સદગુરુ આધારાનંદ સ્વામી સુરતના ભક્તો શ્રીહરિનું પૂજન કરી રહ્યા છે। શ્રીહરિને હરિજયંતિના ઉપવાસ બાદનો થાળ, પારણાનો થાળ એની સેવા કરી છે, એ પ્રસંગનું વર્ણન આ તરંગમાં કરે છે। સુરતના ભક્તોનો પ્રેમ એવો છે, ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈને થાળને સ્વીકારે છે, ભગવાનના મુખારવિંદ ઉપરની પ્રસન્નતા ભોજનને લીધે નથી। શ્રીહરિ જેવત પ્રસન્ન મન હોઈ, હરિજન કો ભાવ અતિ જોઈ। શ્રીહરિ જેવત પ્રસન્ન મન હોય, હરિજન કો ભાવ અતિ જોઈ। ભોજન કે હરિ ભૂખે નાહી, ભોજન કે હરિ ભૂખે નાહી, ભાવ કે ભૂખે સો રહાહી। ભાવ કે ભૂખે સો રહાહી। આધારાનંદ સ્વામી નોંધ લખે છે, હરિભક્તોનો અતિ ભક્તિભાવ જોઈને શ્રીહરિ પ્રસન્ન મનથી ભોજન જમી રહ્યા છે, પરંતુ પ્રભુની પ્રસન્નતા ભોજનને લીધે નથી। ભક્તિ પ્રિયો હિ માધવ, શ્રીહરિ ભોજનના ભૂખ્યા નથી પરંતુ ભાવનાના ભૂખ્યા છે। તુલસીદાસજી મહારાજ એમ કહે, સોનાનો મહેલ હોય, સ્વર્ગ કરતા પણ મોટી શોભા ચારે બાજુ ઊભી કરી હોય, આવત હી હરસે નહીં, નૈનન નહીં સ્નેહ, તુલસી તહા ન જાઈએ કંચન વરસે મેહ। સોનાનો વરસાદ થતો હોય દાદા, પણ જેની આંખમાં આપણા આવવાથી ભાવ ન પ્રગટે ને, એના ઘરમાં ક્યારેય ન જવું। નીતિ ના પાડે છે, શાસ્ત્રો ના પાડે છે। આજનું જગત ભાવશૂન્ય જગત થતું જાય છે। આજના માણસમાં વેદના ઘણી છે, સંવેદના નથી। આજનો માણસ વેદનામાં જીવે છે, સંવેદનામાં નહીં। પોતાના દુઃખને સમજવું એને વેદના કહેવાય, અને બીજાના દુઃખને સમજવું એને સંવેદના કહેવાય। આજે જીવ પ્રાણી માત્ર સ્વાર્થમાં એટલા ડૂબેલા છે, મારું શું, મારું શું, મારું શું,
અને પોતાના સ્વાર્થની લાલચમાં આગની અંદર આખી દુનિયા સળગી જાય એની પણ એને ચિંતા નથી. ભાવશૂન્ય દાદા જગત થયું છે. મેં કાલે વાત કરી હતી ને, આજે પતિ અને પત્નીના વ્યવહારો પણ, અરે પિતા અને પુત્રના વ્યવહારો પણ કાલે આપણે વાત સાંભળી હતી, અરે ભક્ત અને ભગવાનના વ્યવહારો પણ ભાવશૂન્ય બન્યા છે. ત્યારે વાલા ભક્તો, આપણે ઘરથી શરૂઆત કરીએ. ભગવતપાદ રામાનુજાચાર્ય પાસે એક સાધક આવે, પ્રાર્થના કરે, આચાર્ય શ્રી મને સંત બનાવો. રામાનુજાચાર્યજીએ કહ્યું, ભાઈ એવું તારી પાસે કયું એવું સાધન છે કે તને સંત બનાવું? પ્રભુ મને આ સંસારમાં ક્યારેય રાગ નથી થતો, એટલે મને વૈરાગ્ય છે. હવે મારે બસ પ્રભુના પ્રેમમાં પડવું છે. વળી વળીને રામાનુજાચાર્યજીએ પૂછ્યું, ભાઈ તું સાચું કહે છે, તને જગતમાં ક્યાંય રાગ નથી, ક્યારેય રાગ નથી થયો, ભૂતકાળમાં પણ નહીં? અરે પ્રભુ શા માટે પરીક્ષા કરો છો? મારા મનમાં રાગ હોય હું સામે ચાલીને સાધુ થવા આવું? રામાનુજાચાર્યજીએ કહ્યું, ભાઈ સાચું કહું, જેને જગતમાં ક્યારેય પ્રેમ થયો નથી ને, જગતમાં જેને ભાવ જાગ્યો નથી ને, એને ભગવાનમાં ક્યારેય નથી જાગવાનો. તું જા, શાસ્ત્રોની વાત છે, આચાર્ય શ્રી રામાનુજાચાર્યની વાત છે, ભગવાન સ્વામિનારાયણ શા માટે કહે છે? પરોક્ષમાં જેવી પ્રીતિ ને પ્રતીતિ છે એવી પ્રગટમાં થાય ત્યારે મોક્ષને અર્થે જેટલું કરવાનું છે એ બધું એણે કરી લીધું. કલ્યાણનો મુદ્દો હાથ આવી ગયો. આપણે જેટલી પરોક્ષની વાતો કરીએ છીએ ને, બધી પાયા વિનાની ઇમારત જેવી વાતો છે, આકાશમાં ઘોડા દોડાવવા જેવી વાતો છે. એવી પાયાહીન વાતોથી સમાજમાં ઘણું નુકસાન થયું છે દાદા. માણસે પ્રત્યક્ષદર્શી બનવું જોઈએ, માણસે વર્તમાન સાથે જીવવું જોઈએ, માણસે સમય સાથે ચાલવું જોઈએ, જે ભગવાન શ્રીહરિનો એક સિદ્ધાંત હતો. કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પધારેલા ભગવાન શ્રીહરિએ કેવા ચરિત્રો કર્યા? શાકોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, અરે દરબારો સાથે તો કેવી કેવી ક્રીડાઓ કરી. કારણ કે ભગવાન શ્રીહરિને ખબર છે કે પહેલાં આ લોકમાં પ્રીતિ થશે, ત્યારબાદ પરલોકની પ્રીતિની શરૂઆત થશે. ભગવાન શ્રીહરિની રીત અદ્ભુત છે. ઘર ઘરને અક્ષરધામ જેવું બનાવી શકે એટલી તાકાત છે આમાં. સાંભળો, જેને જેવો ભાવ હોય તે પ્રમાણે શ્રીહરિ વખાણ કરતા, ભાવ વિનાના ભોજનને પ્રભુ અંગીકાર ન કરતા. શ્રીહરિ તો ભાવનાના ભૂખ્યા છે. ભાવ અને અભાવ થોડું દાદા કાલે આપણે સાંભળ્યું હતું, આજે એક નાની વાત કરી દઉં. અત્યારના માણસના એટલા બધા રોગો, બ્લડ પ્રેશર બહુ નોર્મલ રોગ બની ગયો છે, કોલેસ્ટ્રોલ બહુ નોર્મલ રોગ બની ગયો છે, રુમેટિઝમ બહુ નોર્મલ રોગ બની ગયો છે, આર્થરાઇટિસ બહુ, આ બધા એવા રોગો છે. લાઈફ ઇઝ એ ગેમ, હાઉ ટુ પ્લે ઇટ, અમેરિકાનું પ્રસિદ્ધ પુસ્તક. હિલિંગ હાર્ટ, નોર્મન કઝિન્સ એના લેખક, અમેરિકાનું પ્રસિદ્ધ પુસ્તક. અમેરિકામાં એટલા બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે માણસો ઉપર, અને એક નવો શબ્દ મેડિકલની અંદર આવ્યો છે, સાયકોસોમેટિક. કયો શબ્દ છે? સાયકોસોમેટિક. એનો ભાવ એવો છે કે માણસના મોટાભાગના રોગ કેવળ શરીર સાથે નહીં, મન સાથે જોડાયેલા છે. એક આ દેશની બનેલી સત્ય ઘટના આવી, તો કેટલી સત્ય ઘટના હું શા માટે કહું છું? ભાવ જીવનમાં જરૂરી છે. આજના મંતવ્યમાં આપણા કેનેડાના ખૂબ સારા આદરણીય ભક્તરા જેવા વકીલ સાહેબ રમેશભાઈ લોયર, એમણે લખ્યું છે, ફરગીવ એન્ડ ફરગેટ, ધીસ ઇઝ ધ પોલિસી ઓફ લાઈફ. જીવન જીવવા માટેની બહુ મોટી કળા છે, ભૂલતા શીખો, માફ કરતા શીખો. મનમાં ભરીને ન જીવો, મન ભરીને જીવી લો. વાત નાની છે પણ સમજાય તો.
દાદા સત્ય ઘટના ઘટી. એક માણસને ઢીંચણનો એવો દુખાવો, કેટલી બધી દવા કરી સારું ન થયું, દુખાવો વધતો ને વધતો જાય. અમેરિકામાં એ ન્યુયોર્કમાં બહુ મોટી હોસ્પિટલ, ત્યાં ઓપરેશન કર્યું. ઇંગ્લેન્ડ જેને ત્યાં સ્પેશિયલ કોઈ હોસ્પિટલ, ત્યાં ઓપરેશન કર્યું, તેમ છતાં એમાં ફેર ન પડ્યો. આટલી દવા, આટલા ઉપચારો, આટલા ઇલાજો અને કોઈ પરિણામ ન મળ્યું. એને કોઈ ડૉક્ટરે કહ્યું કે હવે ભાઈ તારે એક જ રસ્તો છે, તમે સાયકિયાટ્રિક પાસે જાઓ. હવે ઢીંચણના દુખાવાને મોકલે છે ક્યાં? કેટલું બેહુદું લાગે, કોઈ માણસને મનમાં ઉતરે નહીં એવી વાત છે ને? આને હસી નાખ્યું, અરે મારે સાયકિયા મગજનો પ્રોબ્લેમ નથી, ઢીંચણનો પ્રોબ્લેમ છે. નહીં, સમથિંગ ઇઝ રોંગ. ન ગયા, દુખાવો વધતો જ રહ્યો. ડૉક્ટરે કહ્યું ભાઈ હું તમને કહું છું, તમે સાયકિયાટ્રિકની સલાહ લો. છેવટે આને જવું પડ્યું. સાયકિયાટ્રિક પાસે ગયા. સાયકિયાટ્રિક તો જાત જાતના પ્રશ્નો પૂછે, કેટલું બધું પૂછે. એમાં એક પ્રશ્ન એણે ખાસ પૂછ્યો કે તમે, તમારા મનમાં કોઈ ગ્રંથિ બાંધી છે, તમને કોઈ માણસ પ્રત્યે બહુ નફરત, બહુ અભાવ થઈ ગયો હોય, વારંવાર યાદ આવતો એવું ખરું? આ માણસે કહ્યું હા, એક મારા જીવનનો એવો દુઃખદ પ્રસંગ છે. કયો પ્રસંગ? મેં બે ભાઈ, મેં મારા મોટા ભાઈને જરૂર પડે $5,000 આપેલા. વાત કેટલી નાની, સત્ય ઘટના. મોટા ભાઈને $5,000 આપેલા. મોટો ભાઈ પછી કામ પૂરું થઈ ગયું, મારે જરૂર પડી, મેં માગ્યા ત્યારે ભાઈ હાવ ફરી ગયો, તે મને ક્યાં આપ્યા જ છે? $5,000 જેવી નાની વાત માટે મારો મોટો ભાઈ ખોટું બોલે, ફરી જાય, મને એટલો બધો આઘાત લાગ્યો. આ ઘટના મારા મનમાંથી નીકળતી જ નથી, નીકળતી જ નથી. સાયકિયાટ્રિક ડૉક્ટરે કહ્યું બસ ધીસ ઇઝ ધ ઓનલી રીઝન ફોર યોર ની પેઇન, તને આ ઢીંચણનો દુખાવો છે ને એનું કારણ આ જ છે. કેમ માની શકે દાદા? કોઈ માની શકે? આનો ઈલાજ શું? તો તમે હવે $5,000 લઈ તમારા મોટા ભાઈ પાસે જાઓ, એની માફી માગો. તમે એમ કહો કે મેં તમને આપ્યા નહોતા, મારાથી ભૂલ થઈ ગઈ હતી, ખોટું બોલાઈ ગયું હતું, તમે સ્વીકારી લો અને એને પૈસા પાછા આપો, એની માફી માગી લો અને પ્રેમથી વાત કરી લો. તમારા મનમાંથી બધું નીકળી જશે એટલે દુખાવો પણ નીકળી જશે. કોઈ માને ખરો દાદા? આવી રીતે ઝૂકવાનું થાય, આ સિદ્ધ ભગત કોઈ સ્વીકારે? જનક નાયક ગુજરાતીના બહુ સારા મોટિવેશનલ લેખક છે. સ્વેટ માર્ટેન બહુ સારા લેખક છે. એટલું બધું નફરત, હેટ્રેડ ઉપર એ લોકોએ લખ્યું છે. રાગ અને દ્વેષ, આપણા શાસ્ત્રો એમ કહે છે, રાગ દ્વેષ વ્યુક્તેસ્તુ ઇન્દ્રિયાન નિન્દ્રિયેશ્ચરણ. આ જગતના બધા પ્રશ્નોના મૂળમાં આપણે શિક્ષાપત્રની ભાષામાં કહીએ તો અહમ અને મમત્વ, એ માયાનું સ્વરૂપ છે. ગીતાજી કહે છે રાગ અને દ્વેષ. રાગ એટલે મમત્વ અને દ્વેષ એટલે અહંકાર. અહંકાર એટલે બીજા નફરત જ જાગે, પોતે જ સાચો લાગે, બીજા બધાને કેવા લાગે, એ અહમનું સ્વરૂપ છે. અહંકાર દ્વેષ જન્માવે છે અને મમત્વ આસક્તિ રાગને જન્મ આપે છે. આ માણસ આ કરી ન શક્યો, દુખાવો વધતો જ રહ્યો. ફરીવાર જ્યારે ડૉક્ટર પાસે આવે, ડૉક્ટરે કહ્યું આના સિવાય બીજો કોઈ ઈલાજ નથી, તમારાથી થાય તો આવજો, આ કરવું પડશે. પરાણે આને કરવું પડ્યું. $5,000 લઈ પોતાના મોટા ભાઈને સામે ચાલીને મળવા જાય. ઘણા લાંબા સમય પછી બંને ભેગા થાય અને માફી માગી, સોરી મેં તમને આપ્યા જ નહોતા, હું મેં ખોટા તમને બદનામ કર્યા, મેં એમ કહ્યું કે મેં તમને આપ્યા છે ને માગ્યા, મારી ભૂલ થઈ ગઈ, લો હું તમને પાછા આપું છું, મને માફ કરી દો. બંને ભાઈ ભેગા બેઠા, હળીમળીને વાતો કરી, મનમાંથી બધી નફરત નીકળી ગઈ, બધો અભાવ જતો રહ્યો અને અમેરિકાની સત્ય ઘટના નોંધાયેલી. 48 કલાકની અંદર એના ઢીંચણનો દુખાવો ગયો, તે ગયો. અહીંયા પ્રશ્ન થાય ને દાદા, પછી આખા બોડીમાં પ્રશ્ન થાય. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે, તનનો રોગી તો સાજો થાય છે, પણ મનનો રોગી ક્યારેય સાજો થતો નથી. આજનો માણસ ગેટિંગ મોર એન્ડ મોર ફિઝિકલી ફિટ, દિવસે દિવસે શારીરિક રીતે તંદુરસ્ત બને છે,
અને મેન્ટલી આજનો માણસ દિવસે ને દિવસે ભાંગડો બનતો જાય છે. એટલા માટે આપણે આ લોકમાં જ પ્રેક્ટિસ કરીએ, જ્યાં છીએ ત્યાં પ્રેક્ટિસ કરીએ, ભાવથી જીવીએ. ખૂબ હળીમળીને નિષ્કુળાનંદ સ્વામીએ કેવું લખ્યું, સ્વામીની પંક્તિ છે ને, હળીમળીને હેત કરો તે વિના પાર પડશે નહીં. આવા સંતો આપણને મળ્યા, આવા મહારાજ મળ્યા, આવા ભક્તો મળ્યા, આ લોયાધામ પરિવાર મળ્યો, એમાં ભાવ રાખી ભાવથી જીવવા પ્રયત્ન કરે. આ લોકમાં પણ ભાવનું બહુ મોટું મૂલ્ય છે, અને ભગવાનને ત્યાં તો ખાલી ભાવનું જ મૂલ્ય છે. તુલસીનું પાંદ આપો, તુલસી દળથી તોલ કરો તો પાણીનો પર પોટો, હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો. આ હળવા ભારે હરિવરને મૂલવો સી રીતે, વજન કરે તે હારે મનવા અને ભજન કરે તે જીતે. ભગવાનને તો ભાવ એ જ ભાવે છે, ભગવાનને તો પ્રેમ એ જ પ્રિય લાગે છે. આધાનંદ સ્વામી અદ્ભુત વાતો લખે છે. સો સબ દિવ્ય હિ હો, સો સબ દિવ્ય હિ હો, શ્રી હરિ કો હોવત જોગ જેહિ. સો સબ દિવ્ય હિ હો, શ્રી હરિ કો હોવત જોગ જેહિ. ભક્ત જન એસે જોત, અભક્ત જોત ગુણમય કર, અભક્ત જોત ગુણમય કર. જેને શ્રીહરિનો યોગ થાય છે તેને બધું જ દિવ્ય થઈ જાય છે. આ રીતે ભક્તજનો જુએ છે, પણ જે અભક્ત હોય તેઓ તો તેમને માયિક ગુણયુક્ત દેખતા. સ્વામી વારે 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 સાગરમાં હજારો લાખો વારા વાત આવી ગઈ, જેની દ્રષ્ટિ માયિક છે એને ભગવાન મળે, સંત મળે, અરે ગમે તે મળે. શું આવ્યું જુઓ, અભક્ત હોય તેમને માયિક ગુણયુક્ત દેખતા. આ બધું છે મહારાજનો મહિમા, મહારાજનું ઐશ્વર્ય, મહારાજનો પ્રતાપ. પણ જેની આંખમાં મહિમાનું અમૃત છે ને, એના માટે આંખમાં અમી તો દુનિયા ગમી. જે સો જાકો ભાવ, તે સો સો સદ્ય ફલત તેહિ. કલ્પતરો જ્યો રહાવ, શ્રીહરિ ભક્તિ જો ધર્મ સુત, શ્રીહરિ ભક્તિ જો ધર્મ સુત. જેને જેવી ભાવના રહેતી તેવી તે તુરંત ફળતી, કેમ જે ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિ તો કલ્પ વૃક્ષ જેવા છે. કાયાભાઈ જેવા હરિભક્ત હતા એને કૂતરામાં પણ મુક્તના દર્શન થયા, અને રઘુનાથ દાસ જેવી દ્રષ્ટિ હતી તો એને, અરે શ્રીજી મહારાજને વિશે પણ દ્વેષ થયેલો. જૂનાગઢની અંદર હાથી ઉપર ભગવાન શ્રીહરિની નગરયાત્રા નીકળી છે. એક જ સમય, એક જ ઘટના, એક જ સમય, પણ તમે જુઓ અટારી ઉપર મુસ્લિમ નવાબ ઊભા છે, બાજુમાં દિવાન ઊભા છે, દિવાન બ્રાહ્મણ છે, આ મુસ્લિમ છે, અને ભગવાન શ્રીહરિના બધા દર્શન કરે છે. ભગવાન શ્રીહરિનો આટલો બધો યશ, પ્રતાપ, ઐશ્વર્ય જોઈ દિવાનના પેટમાં તેલ રેડાયું છે. એમાં એક બાળક, એની કાકડી ભગવાન શ્રીહરિ સ્વીકારે ને જમે છે. આ જોઈને દિવાનને એમ થાય, આહા, આને ભગવાન કહેવાય? એને આવું સમજાણું. અને મુસ્લિમ નવાબને અહોભાવ થયો, ધન્ય છે સ્વામિનારાયણને કે આટલા માણસોની વચ્ચે એક નાના બાળકના નિર્દોષ પ્રેમને ખુલ્લે આમ સ્વીકારી શકે. જોયું દાદા, વિચાર કો બદલો વિશ્વ બદલ જાયગા, સોચ કો બદલો તો સમાજ બદલ જાયગા, નજર કો બદલો તો નજરિયા બદલ જાયગા. દાદા, કોઈને બદલવાની જરૂર નથી. કોને બદલવાની જરૂર છે? આપણી દ્રષ્ટિને. દ્રષ્ટિ એટલે આપણી સમજણને. સોચ કો બદલો તો સમાજ બદલ જાયગા, વિચાર કો બદલો તો વિશ્વ બદલ જાયગા. અમેરિકાનું સાયકિયાટ્રિક સાયન્સ અત્યારે જે આગળ કામ કરી રહ્યું છે, તમે થોડા ઊંડા ઉતરો, જાણો,
વાંચો તો ખરેખર આપણને એમ થાય આપણા શાસ્ત્રોની જે જે વાતો છે ને બધી વાતો સત્ય થઈ રહી છે. હમણાં એક સત્ય ઘટના દાદા, એક હરિભક્ત એણે મને વાત કરી, એના દીકરાને આવો કંઈક પ્રોબ્લેમ, દીકરો મોટો છે એટલે સાયકેટ્રિક ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે એ છોકરાને કહ્યું કે તને વધારે ને વધારે શું વાલું છે? તે કંઈક મારો ડોગ વાલો છે, કૂતરો. તો કે તને કૂતરો વધારે ને વધારે વાલો છે ને, તારે આખો દિવસ કૂતરાને યાદ કરવાનો, કૂતરાને જોયા કરવાનો, એટલે તારા મગજમાં જે આ નેગેટિવ વિચાર છે ને બધા નીકળી જશે. લો, કૂતરાને યાદ કરવાથી, કૂતરાને જોવાથી, કૂતરાનું નામ લેવાથી જો ખોટા વિચાર નીકળતા હોય તો આપણે કોને કહીએ છીએ દાદા? અરે આ પીયુડા મહારાજની સામે આવીને તો બેસો તો ખરા, એકાદ વાર તો આ મહારાજની સામે એક કલાક પલાઠી વાળીને બેસી તો જુઓ શું તાકાત છે પુરુષોત્તમ નારાયણની. કલ્પ વૃક્ષ છે, ચિંતામણી છે. મારે કેટલી વાતો કરવી, મેં હમણાં જ વાત કરી હતી. પેલા ચિરાગભાઈ પહેલી વાર મંદિરે આવ્યા હતા, પહેલી વાર ખબર છે ને આશિત ભગત, એ ઉપર આવીને જે અહોભાવથી વાત કરતા હતા, જેણે મંદિર શું છે સાંભળ્યું નહોતું, સંતો શું છે સાંભળ્યું નહોતું, રાજેશભાઈ મેનપુરાવાળાની સાથે જોબ કરે, એક વર્ષથી ટેન્શનમાં હતા, એકવાર બહુ ડિપ્રેશનમાં જોયા. રાજેશભાઈએ પૂછ્યું, ભાઈ કેમ આટલા બધા ચિંતામાં છો? એને બધી વાત કરી. રાજેશભાઈ કે એક વાત કરું, શું? અમારા મહારાજ બહુ પ્રતાપી છે, બસ તું સંકલ્પ કર, ભગવાનને થાળ આપીશ, સંતોને થાળ આપીશ, ભક્તોને થાળ આપીશ, આટલો તું સંકલ્પ કર, તારું કામ થઈ જશે. દાદાની આંખમાં આંસુ આવી ગયા. એણે સંકલ્પ કર્યો, પૂછ્યું પણ નહીં થાળની રકમ કેટલી છે, શું મારે કરવાનું, શું મારે આપવાનું, શું નહીં, કશું. હું ચોક્કસ દિલથી એને પ્રાર્થના કરી, એને બધી વાત કરી મને. ત્રીજે દિવસે એનું કામ થઈ ગયું અને શનિવારે આવ્યા હતા. એ મંદિરમાં બેઠા, મંદિરમાં ઠાકોરજી નીચે બોર્ડ લાગ્યું હતું, આજે પૂનમ છે, એ ઉપર મને વાત કરતા હતા. એટલા ગળગળા થઈ ગયા, ગદગદિત થઈ ગયા કે સ્વામી મને ખબર જ નહોતી, હું મંદિરમાં આવ્યો, નીચે બોર્ડ વાંચ્યું, પૂનમ છે, શનિવારનો દિવસ છે, અને મને ભગવાન સંતોને ભક્તોનો થાળ કરવાની સેવા મળી. હું એમ માનું છું આ ભગવાને જ મારું બધું કામ કર્યું છે. બોલો, જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, પ્રેમ કેરું તેલ તેમાં સદા તું પૂરજે. આજે માણસના હૃદયમાં શ્રદ્ધાનો દીવો એટલો બધો ઝાંખો થઈ ગયો છે, પ્રેમને ભાવનો દીવો એટલો બધો નિસ્તેજ બની ગયો છે. માણસને જીવવા માટે ભાવની બહુ મોટી જરૂર છે દાદા. પૈસાની નહીં, મકાનોની નહીં, ઝૂંપડામાં પણ માણસ અમીર બનીને જીવી શકે જો એને કોઈક અમૃત જેવો પ્રેમ આપનાર મળે તો. પણ આ બધી વાત શ્રીહરિ પ્રગટ છે, સંતો પ્રગટ છે, ભક્તો પ્રગટ છે, આવું મોટું ઐશ્વર્ય પ્રગટ છે. તેમ છતાં આધારાનંદ સ્વામીને વારંવાર લખવું પડે છે, દિવ્ય બુદ્ધિવાળા માટે આ બધું કામનું છે, માયિક બુદ્ધિવાળા માટે આ કોઈ વાત કામની નથી. આ દિવ્ય બુદ્ધિ અને માયિક બુદ્ધિ બીજે નથી શોધવાની, આપણામાં પડી છે દાદા, આપણી અંદર પડી છે, ઓછી નહીં ભરપૂર પડી છે. આપણે આપણી અંદર બેઠેલા આ આસુરી તત્વને ઓળખવાના છે, ભૂલને શોધવાની છે, શોધ્યા પછી ભૂલને સ્વીકારવાની છે, અને સ્વીકાર્યા પછી એને સુધારવાની છે. એટલી સરસ વાત આવે છે, હરિભક્તો શ્રીહરિને માટે અને સંતોને માટે જે જે કરતા હોય તે બધું જ્યારે તે ભક્તો ભગવાનના દિવ્ય ધામમાં જાય ત્યારે ત્યાં તેમને તે દિવ્ય ભોગના રૂપમાં મળે છે. તમે જે કંઈ કરો છો ને ભગવાનને અર્થે, જે કંઈ આપણે આપીએ છીએ, કરીએ છીએ, આ બધું અક્ષય બને છે. અક્ષયનો અર્થ એનો ક્યારેય નાશ નથી થતો. આપણા શાસ્ત્રોમાં કેવી કેવી કથાઓ છે, સદાશિવભાઈ ખંભાતમાં ભગવાન શ્રીહરિ માટે મંદિર કરાવે અને અહીંયા મંદિરની રચના પૃથ્વી ઉપર ચાલે
અને અક્ષરધામમાં એક ભક્ત સમાધિ કરીને જાય અને પાછા આવે અને વાત કરે કે સદાશિવભાઈ, હું અક્ષરધામમાં ગયો, સમાધિમાં મેં જોયું. શું જોયું? તમારા માટે અક્ષરધામમાં મહેલ બને છે. થોડી વાર તો સદાશિવભાઈ વિચારમાં પડી ગયા, કેવી રીતે બની શકે? હા હા, મહારાજે મને કહ્યું, સદાશિવ અમારા માટે આટલું સુંદર મંદિર બનાવી રહ્યા છે, તો એના માટે અહીંયા આપણે જે કંઈ કરીએ છીએ ને, ભગવાનને અર્થે અક્ષય બને છે. અરે, એવી પણ કથાઓ છે કે મહારાજને અર્થે ઘણી સેવા કરી હોય પણ ભગવાનને ક્યારે થાળ કે રસોઈ સંતો ભક્તોને ન આપી હોય, અક્ષરધામમાં દર્શન થાય, અક્ષરધામની પંક્તિમાં બેઠા છે, મહારાજ પીરસવા આવે એ ભક્ત સુધી આવે અને ભોજન ખૂટી જાય, એ ભક્ત સુધી આવે અને ભોજન ખૂટી જાય. આ ભક્તને અકળામણ થાય, મહારાજ અક્ષરધામમાં મારી સાથે આવું કેમ બને છે? તમે આમથી આવો મારા સુધી આવો ખૂટી જાય, આમથી આવો મારા સુધી આવે ખૂટી જાય. ત્યારે મહારાજે કહ્યું, ભગત, તમે ક્યારેય સંતો ભક્તોને થાળ આપ્યો છે? સંતો ભક્તોને જમાડ્યા છે? જીવનમાં યાદ રાખો, આપણા જીવનમાં જેટલી વસ્તુની જરૂર છે, કપડાની, ખોરાકની, પાણીની, સાધન સુવિધાની, આપણી જેટલી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે જીવનમાં એકવાર ભગવાન, સંત અને ભક્તની સેવા કરી લઈએ. એકવાર સાચે સદગુરુ સેવો ભાઈ, અરે સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. હવે સાંભળો, થોડી વાત કરું. વચનામૃતમાં મહારાજે કેવી કેવી વાતો કરી છે. આપણે રોજ આ ગ્રંથ વાંચીએ છીએ ને, આ અમૃત સમાન શ્રીહરિના વચનો તો સાંભળો. પ્રથમનું આઠમું, ઇન્દ્રિયોની ક્રિયાને શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને જીવને અનંત જન્મના પાપ વળગ્યા છે તે બળીને ભસ્મ થાય છે. સેવાનું ફળ તો જુઓ. આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં કરી દઈએ ને, કેટલું મોટું ફળ છે. મધ્ય પ્રકરણનું 25મું, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે તો એના અંતઃકરણની મલિન વાસના નાશ પામે છે. લો, વચનામૃતમાં મહારાજ એમ કહે, વાસના ટાળવીને અતિ કઠણ છે. મહારાજે કઠણમાં કઠણ સાધન કહ્યું મૂર્તિમાં વૃત્તિ રાખવી તે, અને અતિ કઠણ સાધન કહ્યું વાસના ટાળવી તે. અને સાચી વાત છે, પણ સેવા કરવાનું ફળ કેટલું મોટું છે. હજી સાંભળો, મધ્યનું 28મું વચનામૃત અને મધ્યનું 40મું વચનામૃત, આ બંનેમાં મહારાજે સેમ શબ્દ વાપર્યા, જેનું પણ રૂડું થાય છે તે ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. પૂજા ન જાણતા હું, આપણે ક્યાં પૂજાની રીત, આપણે ક્યાં કર્મકાંડની રીત, આપણે ક્યાં શાસ્ત્રોની રીતને જાણીએ છીએ. આપણી પાસે એક સાધન બહુ મહાન છે, પ્રેમપૂર્વક આપણે સેવા કરી શકીએ. આજે એક નાની વાત કરું, આપણા અજય ભગત સરભાણવાળા બહાર ઠાકોરજીના ગાર્ડનની સેવા કરે છે. ખરેખર તમે જુઓ ને, આશીર્વાદના અધિકારી કહેવાય ને દાદા, કોઈ પણ, અરે અહીંયા રોડ પર જે અમેરિકન લોકો નીકળે છે ને, એ પણ એમનું કામ જોઈ, એમની સેવા ભાવના જોઈ એટલા બધા રાજી થતા હોય. ભગવાન અને ભગવાનના એકાંતિક સંત અને ભક્તના અંતરનો રાજીપો મળી જાય ને, એટલે તો વચનામૃતમાં મહારાજ કહે છે મધ્યનું 28મું, ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. મહારાજ આગળ એમ કહે છે, અમારો આવો જ નિશ્ચય છે. અને મહારાજ એમ કહે, તમારે સર્વેને પણ એ જ નિશ્ચય રાખવો.
ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે, થોડા પુણ્ય કરીને નથી મળતી. મધ્યનું 59મું વચનામૃત આપણો આ પંચાબ્દી મહોત્સવ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ આવે છે દાદા, કેટલી સેવાનો આપણને લાભ મળવાનો, એમાં કેટલા સંતો ભક્તો આવ્યા હશે જેના હૃદયમાંથી કોઈ સંત માટે, કોઈ ભક્ત માટે ભાવ જાગી જાય ને, આ સાધુ કેવી સારી સેવા કરે છે, આ હરિભક્ત કેવી સેવા કરે છે. ગઈકાલે ચિરાયુ ભગત સેવા કરવા આવ્યા અને દાદા જેમાવીને આવ્યા હતા. ચિરાયુ ભગતની સેવા માટે એમ કહી શકાય આ લોયાધામ ન્યૂજર્સી મંદિર છે ને દાદા, એનો કોહિનૂર હીરો છે. અમે મેકનમાં હતા, ગુરુજીની હાજરીમાં મેકનમાં બહુ સરસ સભા ચાલતી હતી. સભામાં દરેક હરિભક્તોના પ્રવચન હતા, દરેક હરિભક્તોનો કંઈક પોતાનો દિવ્ય અનુભવ, એની બધી વાતો ચાલતી હતી. એમાં અનિકેત ભગત ઊભા થયા. અનિકેત ભગત એક વાત કરી કે સંતોના મહિમાની વાતો, આપણે મેકન ભક્તોના ઘણી બધી વાતો થઈ, પણ એમણે પોતાના હૃદયના અનુભવની એક ચિરાયુ ભગતની વાત કરી, દાદા આપણે આપણી સાથે રહેનારા ભક્તને ઘણીવાર નથી ઓળખી શકતા, પાદરના તીર્થનો હંમેશા મહિમા નથી હોતો, ઘર કી મુરગી. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, આ લોયાધામમાં આપણે અતિ ભાગ્યશાળી છીએ. આ પીવડા મહારાજની કેટલી કૃપા, ગુરુજીની કેટલી કૃપા, કેવા હરિભક્તો. અજય ભગત આ બાર સેવા કરે છે, આપણે જોઈએ. ચિરાયુ ભગત ગઈકાલે ઝોપરથી સીધા આવ્યા હતા, એમને એમ કે નાની સેવા હશે, પણ સેવા ચાલી ચાલી તે કેટલી મોડે સુધી સેવા ચાલી. સંતોને તો રાત્રે ખબર પડી કે જેમા વગર ભગત આવ્યા છે, પણ આપણને એમ થાય કે કેવા ભક્તો છે. તન કરવી નાખું રે ગુરુ વચને ચૂરે ચૂરા. હરિભક્તોના જીવનમાં સાક્ષાત મહિમાના અદ્ભુત દર્શન થાય ઘણીવાર. આપણા સંતો પણ એવા સેવાભાવી છે, આપણે જોઈએ છીએ. મધ્યનું 63મું વચનામૃત, જીવને બળ પામવાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. લો, સેવાનો આવો મોટો મહિમા છે. ભગવાનનો ભક્ત જે કંઈ સેવા કરે છે ને, બાગ બગીચાની સેવા હોય, ફૂલના હાર બનાવવાની સેવા હોય, રસોડામાં રસોઈ બનાવવાની સેવા હોય, આપણને તો ઘણીવાર દાદા 2-3 સેવા દેખાતી હોય, પણ મંદિરમાં મોટા ઉત્સવમાં પાર્કિંગ લોટની અંદર બેસવું ને, એ પણ સેવા છે. હરિભક્તોના પગરખા હોય ને એ સાચવાને, એ પણ સેવા છે. ઉત્સવ એટલે સેવા કરવાનો અવસર, ઉત્સવ એટલે રાજીપો કમાવાનો અવસર. વાલા ભક્તો, આપણા માટે બહુ મોટો ઉત્સવ આવી રહ્યો છે. પૂજ્યપાદ ગુરુજી, સંતો, ભક્તો આટલા બધા આવવાના છે, કોઈકના હૃદયમાંથી આપણા માટે ભાવ આવી જાય ને, કોઈકના હૃદયમાંથી રાજીપો વરસી જાય ને, આવી સેવા મન મૂકીને આપણે કરી લઈએ. તૈયાર થઈ જાઓ, સામેથી સંતોને પૂછો, સ્વામી કંઈક સેવા હોય તો કહેજો. આપણે સેવા માટે પ્યાસા બનીએ, સેવા માટે તરસ્યા બનીએ. જુઓ સેવા માટે કેટલું લખ્યું છે, જુઓ સાંભળો. ભક્તજનો તો એવા દિવ્ય ભોગરૂપ ફળને ચાહતા પણ નથી. મહારાજ આ બધું આપે છે દિવ્ય અક્ષરધામમાં, પણ હરિભક્તો તેવી ઈચ્છા પણ નથી રાખતા. તે બધા ભક્તો નિષ્કામ ભાવે સેવા કરતા હોય છે. જે નિષ્કામ ભક્ત હોય તે તો અનંત ગણું ફળ પામે છે. નિષ્કામ સેવાનું આવું મોટું ફળ છે. અણુસમ સેવ કરત હે જે હા, અણુસમ સેવ કરત હે જે હા, કૌ કલ્પન ખૂટત મિલત તે ફલ તે હા. નિષ્કામ ભાવે અણુ જેટલી પણ સેવા કરે તો તેનું ફળ કોઈ કલ્પે ખૂટે નહીં, એટલું બધું મળે છે. અણુ જેટલી સેવા પણ કેવી હોવી જોઈએ? નિષ્કામ ભાવે. હવે થોડું આપણે સમજી લઈએ, સેવા શબ્દ એટલો મહાન શબ્દ છે. અરે શિક્ષાપત્રીમાં મહારાજ એમ બોલ્યા, સેવાને જ અમે મુક્તિ માનીએ છીએ, સેવા એ જ કલ્યાણ છે, સેવા એ જ આત્યંતિક કલ્યાણ છે. યાદ રાખજો, ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું, મોટા મોટા સંતોને કહેવું પડ્યું, સાગરમાં શ્રીજી મહારાજને બોલવું પડ્યું. શું બોલવું પડ્યું? કે સેવા કરવામાં સ્વભાવ વધે છે. ગોપાળાનંદ સ્વામી કહે છે સેવા કરવાથી તો સ્વભાવ વધે છે, કારણ કે માણસ સ્વભાવમાં રહીને જ સેવા કરે છે. એટલે ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું, ઘણું બધું કરે છે પણ ભગવાન રાજી નથી થતા, કારણ કે પોતાની મરજીમાં રહીને કરે છે.
પોતાના મનનું ધાર્યું જ કરે છે, પોતાના મનની મેળે જ કરે છે, એને સંતો ભક્તોને રાજી કરવાનો ખપ નથી. સેવા કરનારા બધા યાદ રાખજો, સેવા કરનારા સંતોએ, સેવા કરનારા હરિભક્તો યાદ રાખવું પડશે. જૂનાગઢમાં હરિનારાયણ દાસ નામના સંત હતા, એવા સેવાભાવી દાદા, પથ્થર ઉપાડી એના હાથ લોઢા જેવા થઈ ગયા હતા, હથેળી આવી સેવા એણે કરેલી. અને અંત સમય આવ્યો, બીમાર પડ્યા, એવા હેરાન થાય, એવા હેરાન થાય, કૂવામાં પડી આત્મહત્યા કરવા તૈયાર થયા. માવા ભગત એમની સેવામાં બૂમો પાડે, માવા ભગત દોડ્યા, ગુણાતાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. સ્વામી આવ્યા, સાધુને ઘણી બળની વાતો કરી, માથે હાથ મૂક્યો, પ્રેમ આપી, હૂંફ આપી. સ્વામીએ કહ્યું, સાધુરામ એક વાત કરું, તમને એમ થાય છે ને, મેં આટલી બધી સેવા કરી, આટલા બધા સંતો ભક્તોની સેવા કરી, મને આવું દુઃખ? સ્વામી, કાં દુઃખમાંથી છોડાવો અને કાં મને મરવાની છૂટ આપો, કૂવામાં પડીને મરી જાઓ, આ દુઃખ હવે સહન નથી થતું. સ્વામીએ કહ્યું, સાધુ, મરવાથી દુઃખનો અંત આવશે? પણ સ્વામી, આ સહન નથી થતું. સાધુ, એક વાત કરું, હા, તમે સેવા ઘણી કરી છે પણ દ્રોહ પણ એટલો જ કર્યો છે. તમારી વાણી એટલી કર્કશ કઠોર હતી, સંતો ભક્તોના કાળજાને તમે ચીરી નાખ્યા છે, કોઈનો રાજીપો હૃદયથી તમે નથી લઈ શક્યા. મૃત્યુની પથારીએ સુતેલા સાધુને ગુણાત્યાનંદ સ્વામી કહે છે, ભાઈ, આ તો મોટા સર્જન ડોક્ટર છે. હા દાદા, સર્જન હોય ને, હે, આખી છાતી ચીરી નાખે, બાયપાસ સર્જરી કરી નાખે, હૃદય બહાર કાઢી નાખે, ખબર છે ને દાદા? સાધુ, કૂવામાં પડવાથી દુઃખનો અંત નહીં આવે, એનું કારણ સમજવું પડશે. તમે સંતો ભક્તોનો દ્રોહ કર્યો છે, તમે આ આ પથારી અત્યારે છો, આ અવસ્થામાં છો, તેમ છતાં કોઈ સંત ભક્ત આવે, તમે સારા વચને બોલી નથી શકતા, વાત કરી નથી શકતા, કોઈ સંતની આગળ ઝૂકી નથી શકતા. સાધુ, આ દુઃખ ભોગવવું પડશે. અને સાધુની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. સ્વામી, તો શું કરું, સ્વામી શું કરું આમાં છૂટવા માટે? અમે બધા સંતોને આજ્ઞા કરશું, સંતો ભક્તો આવશે, તમારી ખબર લેવા, જે આવે ને હાથ જોડજો, જે આવે ને હાથ જોડજો, એની પાસે માફી માગી લેજો, અને બધા સંતો ભક્તોનો રાજીપો મળશે ને તો મહારાજ તમને આ દુઃખમાંથી તરત છોડાવશે. એક યાદ રાખજો, આ દુનિયાનું સિમ્પલ લોજિક છે, ગતિ જેટલી વધારે, આઘાત અને પ્રત્યાઘાતનો સિદ્ધાંત છે, ખબર છે ને તમને, આઘાત અને પ્રત્યાઘાતનો સિદ્ધાંત છે, એક્શન રિએક્શન થિયરી. આઘાત જેટલો જબરજસ્ત, પ્રત્યાઘાત પણ એટલો જ જબરજસ્ત હોય છે. એમ જે સાધન જેટલું મહાન હોય ને, એનું સારું ફળ એટલું જ, સારું ફળ પણ એટલું જ મહાન હોય, અને ખરાબ ફળ પણ એનું એટલું જ કાતિલ હોય. સેવાથી કલ્યાણ પણ બહુ સ્પીડમાં થાય, બહુ સ્પીડમાં. બરવાળા ગામમાં મંદિર હતું, મંદિરમાં લીપવાનું હતું, પેલી ડોસી આવીને લીપી ગઈ, ખબર છે ને, શ્રીજી મહારાજ કેટલા બધા રાજી થયા. કારિયણના વીરદાસ પટેલ નાવા બેઠેલા, વાહો ખુલ્લો હતો, મોટો માણસ આમ નાવા બેસા બેઠા છે, ને એક ગામનો માણસ નીકળે, વીરદાસ પટેલને નાતા જોઈ એને એટલો બધો ભાવ થયો, આવા મોટા માણસ કેવી ભગવાનની ભક્તિ કરે છે, ધિક્કાર છે અમને. મહિમા જાગ્યો, દિવ્ય ભાવ જાગ્યો. ભગતને કહ્યું, ભગત, વાહો ચોળી નવરાવી દઉં? વીરદાસભાઈ કે, હારું હારું કર લે, રેતી ચોળી વાહમાં. બહુ સરસ ભગતને માલિશ કરી નવરાવ્યા. ભગત મહારાજની વાતો કરતા જાય અને અહોભાવ થયો, આટલી સેવાનું કેટલું મોટું ફળ દાદા. પણ આ સેવામાં નહોતો રાગ, સેવામાં નહોતો સ્વાર્થ, સેવામાં કેવળ ને કેવળ ભગતને રાજી કરવાનો ભાવ હતો. સમજે ને તમે, આપણી સેવામાં સ્વાર્થ છુપાયેલો છે, આપણી સેવામાં આપણી મરજી, આપણા સ્વભાવો છુપાયેલા છે. કોઈ સંત કહે એમ સેવા કરવી, સંત ના પાડે તો છોડી દેવું, એ પણ સેવા હોય છે દાદા, આપણે નથી સમજી શકતા. ગુણાતાનંદ સ્વામી એટલે તો બોલ્યા, થાય એટલી સેવા કરવી, બાકી કુસેવા કરવી નહીં. કુસેવા તે શું, અવગુણ આવે તે.
અને પેલા સંત પાસે બધા સંતો ભક્તો આવે ખબર લેવા માટે, હાથ જોડે, માફી માગે, ગળગળા થાય, આંખમાંથી આંસુ પડે. અને ભાઈ એક એક સાધુનો રાજીપો મળ્યો. સંત તો બહુ સરળ હોય છે, કોઈ પણ સાધુ હોય, મેં હમણાં તમને વાત ન કરી, અભાવ મનમાં નાખવો બહુ સહેલો છે, પણ એ અભાવને કાઢવાનો એક જ માર્ગ છે, મેડિકલ સાયન્સ પણ કહે છે, ભૌતિક સંશોધન કરનારા લોકો પણ કહે છે, તમારે જેને પ્રત્યે અભાવની ગ્રંથિ પડી છે એના પ્રત્યે જ એક દિવસ ભાવ જગાડવો પડશે, જગાડવો પડશે ને જગાડવો પડશે, પરલોકમાં નહીં આ લોકમાં જ જગાડવો પડશે. સાયકોસોમેટિક ડિસીઝ કેવી રીતે અત્યારે વધી રહ્યા છે, ફેમિલીની અંદર કેવી રીતે આવી રહ્યા છે, અમેરિકામાં તો કેટલા મોટા પાયાનું રિસર્ચ સંશોધન થઈ રહ્યું છે. આપણું આખું અધ્યાત્મ શેના ઉપર છે? આના ઉપર તો છે આખું અધ્યાત્મ. વચનામૃતમાં મહારાજ બોલ્યા, જેનો દ્રોહ થયો હોય એ સંત પાસે જઈ એની જ માફી માગે, ત્યારે જ એ સંતનો જ્યારે રાજીપો મળે એ જ દ્રોહમાંથી છૂટ્યાનો ઉપાય છે, બાકી કોઈ એનો ઈલાજ નથી. અને બધા સંતો રાજી થયા, અને એવું કહેવાય છે દાદા 3 જ દિવસમાં મહારાજ એમને દેહ છોડાવી ધામમાં તેડી ગયા. માટે સેવા કરીએ છીએ તો એમાં યાદ રાખવું જોઈએ સેવાના શું લાભ છે અને સેવામાં શું નુકસાન છે. સેવા કરવામાં માર્ગમાં, સેવાના માર્ગમાં સ્ટોપ સાઇન કઈ છે, ગ્રીન સાઇન કઈ છે અને યલો સાઇન કઈ છે. સેવાનો માર્ગ છે એમાં ક્યાં આપણે અટકી જવું જોઈએ, સ્વાર્થની વાત આવે તો, આપણા સ્વભાવ પ્રમાણેની સેવા આપણને ગમતી હોય તો. બધા દાદા ઘણું કરનારા હોય, અને ઘણા ગુણાતાંશ કીધું ને, 3 વાર ખાતા હોય, સૂઈ રહેતા હોય તો પણ એના કલ્યાણમાં ભય ન હોય. નિષ્કામ ભાવે અણુસમ સેવ કરત હે જે હા, અણુ જેટલી સેવા નિષ્કામ ભાવે કરે તો તેનું ફળ કલ્પ સુધી ખૂટે ને એટલું બધું છે. જો કોઈ જપ તપ તીર્થ યાગાદિક મેરુ જેટલા આનંદ સાધન કરે, પણ શ્રીહરિ વિના જો બીજા ભોગની મનમાં ઈચ્છા હોય, સાંભળજો, તો તે બધાનું ફળ નાશવંત છે. જેણે સત્સંગ કર્યો છે એવા હરિભક્તોની સમાન તો કોઈ કહેવાય નહીં. જે હરિભક્તોએ ભક્તિભાવથી શ્રીહરિને જેટલા થાળ જમાડ્યા, તેવા જ ભાવથી શ્રીહરિ તે થાળ જમ્યા. અને તે સમયે જે હરિભક્તોના તરફથી થાળ રસોઈ હતા તેના નામ શ્રીહરિએ લેવડાવ્યા. આપણે દરેક શનિવારે હરિભક્તોના નામ લઈએ છીએ ને, ઘણા હરિભક્તો શું કહે, દાદા હવે સેવાની વાત કહી દઉં, સ્વામી મારું નામ ન લેતા. કીધું એક સ્વામીને, હવે બીજા સ્વામી સુધી વાત ન ગઈ હોય તો બીજા સ્વામી ભૂલથી નામ લે તો ખોટું લાગી જાય, આ પણ સેવા નથી. તમે સેવા કરી દીધી, હવે નામ લેવાય તોય ઠીક, ના લેવાય આ સેવા છે. સેવા કર્યા પછી પણ આ શરતે કન્ડિશનલ સેવા કરીએ છીએ એમાં ભગવાનનો રાજીપો નથી. હા, આપણો આગ્રહ એવો ન હોય કે મારું નામ આવવું જ જોઈએ તો એ પણ સેવા નથી. એવો પણ આગ્રહ ન હોય કે મારું નામ આવવું જ ન જોઈએ. ઘણાને નિર્માનીપણાનું માન હોવું હોય, ખબર છે દાદા, બધા પ્રકારના અભિમાનમાં નિર્માનીપણાનું અભિમાન તો સૌથી ખતરનાક અભિમાન છે. એટલે આ માયા, આ સ્વભાવો, આ દોષો ક્યાંથી કઈ દિશામાંથી આવી જાય ખબર જ નહીં. એટલા માટે સંત અને ભક્તને વિશે દિવ્ય ભાવ, કે જે કરે છે એનો સ્વીકાર, પૂર્ણ સ્વીકાર, હૃદયથી સ્વીકાર, એનું જ નામ શું કહેવાય દાદા, આત્મબુદ્ધિ. વચનામૃતમાં મહારાજે કહ્યું ને, રાજાનો દીકરો હોય, રાજાના વાળ ખેંચે, કાન ખેંચે, આખા ગામમાંથી ફરિયાદો આવે, તો પણ રાજાને કેવો લાગે, મીઠો જ લાગે. આત્મબુદ્ધિ જ્યારે થાય ને ત્યારે બધી વસ્તુ દિવ્ય લાગે, ને આત્મબુદ્ધિ નથી થઈ ને ત્યાં સુધી દરરોજ એને અભાવ અવગુણને દ્રોહ. થાળ જમ્યા તે સમયે જે હરિભક્તોના તરફથી થાળની રસોઈ હતી તેના નામ શ્રીહરિ લેવડાવ્યા. ભાઈ બોલો બોલો, કોણે કોણે રસોઈ કરી છે, કોણે કોણે સુશે સેવા આપી છે, બધાના નામ લો, બધાને બિરદાવ્યા. પ્યારા શ્રીહરિ જ્યારે થાળ જમી રહ્યા ત્યારે તરત જ હાથ અને મુખ ધોયા, પછી રૂમાલથી તેને લૂછ્યા, પ્રસન્નતાથી મુખવાસ લીધો. મંડપના બહારના ભાગમાં એક પાટ બિછાવી હતી ત્યાં શ્રીહરિ આવ્યા.
અને પાટ ઉપર બેઠા. ત્યાં ઘણી મોટી અને ઊંચી ચંદની ખેંચાવી હતી, તેથી સુખકારી અને શીતળ છાયા રહેતી હતી. તે બધા હરિભક્તો કેસરયુક્ત ચંદન આદિ પૂજાપો લઈને આવ્યા અને તેમણે શ્રીહરિની પૂજા કરી. એક સુંદર મોટો ફૂલનો ખૂંપ શ્રીહરિના મસ્તક ઉપર ધરાવ્યો, વિવિધ પ્રકારના ફૂલહાર પણ પહેરાવ્યા, ફૂલના બાજુબંધ બાંધ્યા, પ્રેમથી આરતી કરી, જરિયાની ખેસ પહેલાં ઉઢાડી દીધો, પછી ચરણ ઉપર ચંદન ચર્ચ્યું, તે ચરણોને પોતાની છાતી ઉપર ચાંપ્યા, પછી કેસરી ચંદન લગાવીને સંતોની પૂજા કરી, ફૂલહાર પહેરાવ્યા અને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. સંતોની જેમ જ વર્ણીને પાર્ષદોની પણ પૂજા કરી, તેમજ શ્રીહરિની સાથે જે દરબારો આવ્યા હતા તેમની પણ પૂજા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પૂરમાં શ્રીહરિ સુરતના હરિભક્તોનો થાળ જમ્યા અને ભક્તોએ શ્રીહરિને સંતો વગેરેનું પૂજન કર્યું એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.